મજામાં આછો ને તો આજે આપણે લખવાનું નથી તો આ વિડિયો માં આપણે શું કરવાનું છે મેમે કીધું એમ કે આ વિડિયો માં આપણે લખવાનું નથી અને બોર્ડ ઉપર હું તમને ચિત્ર જોઈને પણ ખ્યાલ તો આવી જ ગયો હશે કે મેમ આજે શું કરાવવાના છીએ તો તૈયાર છો ને બાળકો તો આજે આપણે શું કરવાના છીએ રંગ પૂરવાના છીએ સાંભળીને તો બહુ મજા આવી ગઈ હશે મજા આવી ને તમને રંગ પૂરવો તો કોને ન ગમે તમને બધાને રંગ પૂરવો ગમે ને ચાલો રંગ પૂરવો છે ને આપણે તો એના પહેલા આપણે એક શ્લોક બોલી લઈએ શું કરવું છે આપણે એક શ્લોક બોલી લઈએ તો ચાલો બધા હાથ જોડી આંખો બંધ કરીને બેસી જાઓ અને હું જે શ્લોક બોલાવું છું ને એ શ્લોક તમારે ક્યારે બોલવાનો સવારમાં તમે જ્યારે જાગો એટલે કે મમ્મી તમને જ્યારે જગાડે ને ત્યારે તમારે એ શ્લોક ઉઠીને બોલવાનો છે અને કઈ રીતના તો તમારો આ જમણો હાથ હોય એટલે કે જે હાથે તમે પેન્સિલ થી પકડો છો આ બાજુનો હાથ એ જમણો હાથ છે એ જમણો હાથ તમારે આમ રાખી અને જોતા જોતા બોલવાનું છે તો ચાલો અત્યારે આંખો બંધ કરી અને તમે શ્લોક બોલજો કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલ્યે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ આ રીતનો શ્લોક બોલી અને પછી તમારે બધાની સાથે જય શ્રી કૃષ્ણ કરવાના છે મમ્મીને પપ્પાને દીદીને ભાઈને બા દાદા હોય તો એને પણ બધાને પગે લાગી અને જય શ્રી કૃષ્ણ બોલવાના અને પછી જ તમારે તમારે મમ્મી ચા દૂધ આપે તો એ પીવાનું છે બરોબર હાલો હવે આપણે શું કરવાના છીએ એ મેઇન વાત ઉપર આવી જઈએ તો આજે મેમ તમને કલર પુરાવવાના છે તો કલર પૂરવાનો છે એ તમને શામાંથી તમારે શોધવાનું છે તો સૌથી પહેલા તો હું તમને કીટ નું કહેવાની છો એટલે કીટ લઈને તૈયાર જ છો ને તમે બધા તો ચાલો તમારી પાસે આવી કીટ છે છે ને આવી કીટ તો ચાલો હવે તમારે આ કીટ ને મમ્મી પાસેથી લઈ લેવાની છે અને અત્યારે વિડિયો જોતા જોતા હું કહું કે તમારે કાઢવાનું છે ચાલો કીટ ને ધીમે ધીમે ખોલો પછી તો એમાંથી તમારે આજે આપણે શું શીખવાના છીએ કલર પૂરવાનું પણ શેની અંદર તો અહીંયા તમને જે દેખાય છે એ બધા આકારો છે શું છે આકારો આ શું છે આકાર છે અને આ આ વસ્તુ છે એ ચિત્રમાં આવશે અને આ આપણે આકારમાં અને આ વસ્તુ તમારે ચોપડીની અંદર છે શેમાં છે ચોપડીમાં ચાલો હું તમને પહેલા ચોપડી બતાવું તો તમારી ચિત્રકામની ચોપડી છે એમાં એટલે કે આ ચોપડીની અંદર તમે સૌથી પહેલા આપણે આ બંને પેજ લખી લીધા છે એટલે કે રંગથી આનો ઉપયોગ કરી લીધો છે તો હવે આપણે એના પછીના બે પેજ છે તે પણ તમે વિડિયો જોતા જોતા પૂરા કરી લીધા હશે કરી લીધા ને બાળકો તો હવે આજે આપણે આ પેજ શીખવાના છીએ તો આ બાજુનું જે પેજ છે એ આપણે શીખવાના છીએ અને આ સામેનું પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે ચાલો એ તો હું તમને હમણાં પછી સમજાવું છું તો અત્યારે તમારે શું કરવાનું છે તો સૌથી પહેલા બે વસ્તુ લઈને બેસવાનું કીધું એક તો ચિત્રકામની ચોપડી જે મેં તમને અત્યારે હમણાં બતાવી એ ચોપડી અને પછી પહેલા એમ તમને કહ્યું કે કીટ કીધું ને મેમે તમને કીટ લાવવાની બરોબર ને તો ચાલો કીટ લઈ લીધી છે ને ખોલી પણ લીધી હશે તમે કારણ કે મેમે તો ક્યારનું કીધેલું છે
तो हवे तमारे एनी अंदर थी आपणे आकारो शीखवाना छीए। तो आपणे पहेला आकारो बराबर अहीं तमने आवुं तमने कार्ड हशे जे रिंग मारेलो हशे ए तमारे शोधवानुं छे बाळको। अने मारा करता तो पहेला शोधी लेता हशो, मने तो एवुं ज लागे छे शोधी लेता हशो ने तमे बाळको। तो चलो आ शुं छे आकारो बराबर। हवे आपणे रिंग काढी लईए। हवे आपणे शुं करवानुं छे तो आ आकारनुं बेस छे ए घडी पर नीचे मूकी दईए। पछी तो के सौथी पहेला तमने जे देखाय छे अथवा तमारी किटनी अंदर जो आडावडा कार्ड होय तो तमारे पहेला आ शोधी लेवानुं छे। ચાલો મળી જશે થોડા કાળ, આમ તમે શોધશો ને એટલે આવું અંદરથી તમને મળશે જ। ચાલો મળી ગયું તમને, તો આ શું છે? ચોરસ। શું છે? ચોરસ બરાબર। આ ચોરસ છે અને ચોરસની ચાર બાજુ હોય। ચાલો એક પછી બે આ ત્રણ અને ચાર, અને ચાર ખૂણા છે, ચાર બાજુ ને ચાર ખૂણા છે, એટલે કે ચાર બાજુ એટલે કે ચાર સાઈડ હોય અને ખૂણા કેટલા બને? ચાર। અને આ વસ્તુ કેવી બને છે? બધી બાજુથી સરખી। ચોરસની આ સાઈડ માપો તો પણ સરખી આવે, આમ તમે માપો તમારા નાના નાના હાથ વડે, તમારા હાથ કેવડા છે? નાના નાના, તો અહીંયા તમે આમ માપો તો અહીંયા તમારી આ જે સાઈઝ હોય એટલી સાઈઝ નીચે આવશે। પછી આ બાજુ પણ સેમ થશે અને આ બાજુ પણ સરખી જ આવશે। આ શું છે? ચોરસ। અને ચોરસની અંદર આપણે કેવો કલર પૂરેલો દેખાય છે? પેરોટ કલર દેખાય છે ને। હવે ચોરસ છે તો એની પાછળનો ભાગ છે લંબ ચોરસ। શું છે? લંબ ચોરસ। તો પણ અત્યારે આપણે ચોરસમાં શીખવાનું છીએ। હવે એના પછીનું છે તે ત્રિકોણ છે। શું છે? ત્રિકોણ। તો આને આપણે ચોરસ કહેવાય એ આપણે સમજી લીધું। હવે આ વસ્તુને શું કહેવાય? ત્રિકોણ। શું કહેવાય? ત્રિકોણ। હું બબે વખત બોલું છું એટલે તમને યાદ રહી જાય। ચાલો હવે ત્રિકોણને કેટલા ખૂણા છે? ત્રણ। અને આમાં કેવો કલર પૂરેલો છે? કથ્થઈ। ચાલો આપણે આજે શું શીખા? એક ચોરસને ઓળખતા અને ત્રિકોણને ઓળખતા। હવે એના પછીના જે છે આકાર એ તમને હું સમજાવી દઉં છું, પછી જ્યારે આપણે આગળ પણ થોડુંક એના વિશે બીજા વિડીયોમાં ભણીશું। ચાલો આ શું છે? ષટ્કોણ। એના છ ખૂણા હોય। ચાલો એક બે ત્રણ ચાર પાંચ અને છ, એમાં ઉપર નીચે જો લાંબુ છે અને આ બંને સાઈડ કેવી આવશે? સીધી। હવે એના પછી છે ગોળ ગોળ ચાંદા મામા જેવું ગોળ છે ને, અને ટમેટા જેવો કલર, ટમેટું કેવા રંગનું હોય? લાલ રંગનું, ને ગોળ છે ને ગોળને ખૂણા હોય ના હોય। હવે એના પછીનું છે લંબગોળ। તો લંબગોળમાં કયો રંગ પૂરેલો છે? પીળો। અને એના પછીનું છે પંચકોણ, પાંચ ખૂણા, એક બે ત્રણ ચાર પાંચ, પિંક કલર પૂરેલો છે બરોબર। ચાલો હવે આ શું છે? ડાયમંડ શેપ। તમારા પપ્પા કદાચ જતા હશે હીરાના કારખાનામાં, તો આ ડાયમંડ તમે જોયો છે, આ ડાયમંડ શેપ કહેવાય, લાગે છે ને હીરા જેવો, આ હીરાનો છે। બ્લેક કલર કેવો પૂરેલો છે? બ્લેક એટલે કે કાળો। અને આ શું છે? તમને ઓળખી પણ ગયા હશો, સ્ટાર છે। શું છે? સ્ટાર। સ્ટાર એટલે તારો, અને એમાં કેવો કલર છે? સ્કાય કલર એટલે કે દૂધિયા કલર। ચાલો હવે આપણે આકાર વિશે તો શીખી ગયા બરોબર, આકાર શીખી ગયા, હવે તમારે શું કરવાનું છે? ચોપડી ખોલવાની છે। ચાલો ચોપડીની અંદર અહીંયા જે સૂચના આપેલી છે હું અત્યારે તમને વાંચતા તો આવડતું નથી,
પણ હું લખતી જાઉં છું અને બોલતી જાઉં છું એટલે તમારે પણ મારી સાથે બોલવાનું છે બરાબર તો ચાલો આપણે સૂચના લખી લઈએ અલગ 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 એટલે કે જુદા જુદા રંગ વડે રંગ વડે ત્રિકોણ તમને મેં પેલા ઓળખ આપી દીધી કે ત્રિકોણ કોને કહેવાય આને બરોબર અને ત્રિકોણ અને ચોરસ ત્રિકોણ અને ચોરસ માં રંગ પૂરો ચાલો આપણે આ બંનેમાં તો રંગ પૂરવાનો છે સાથે આ ચિત્રમાં પણ રંગ પૂરવાનો છે એટલે આ બધી આ સૂચના આને પણ લાગુ પડે છે બરોબર ચાલો હવે આપણે શરૂઆત કરીએ રંગ પૂરવાની પેલા વસ્તુને આપણે ઓળખી લીધી કે આ વસ્તુ ચોરસ કહેવાય આને ત્રિકોણ કહેવાય અને આ તો તમને ખ્યાલ જ આવી જ ગયો હશે અને મમ્મી તમને લઈ પણ દેતા હશે લઈ આપે છે ને આને શું કહેવાય ફુગ્ગો શું કહેવાય ફુગ્ગો અને ફુગ્ગાને ઇંગ્લિશમાં શું કહેવાય બલૂન શું કહેવાય બલૂન અને ત્રિકોણને ઇંગ્લિશમાં શું બોલાય ટ્રાયંગલ શું કહેવાય ટ્રાયંગલ અને ચોરસને ઇંગ્લિશમાં શું બોલાશે સ્ક્વેર શું કહેવાય સ્ક્વેર સ્ક્વેર એટલે ચોરસ તો સ્ક્વેર ટ્રાયંગલ અને બલૂન આજે આપણે આ ત્રણ એટલે કે 1, 2 અને 3 ચિત્રમાં એટલે કે ડ્રોઈંગમાં રંગ પૂરવાનો છે તો ચાલો હવે તમારી પાસે જે મીણિયા કલર છે ને હવે મેં તમને કીટમાંથી પેલા આકાર તો શોધાવ્યા હતા હવે કીટમાંથી તમારે શું શોધવાનું છે આવા રંગ લખેલી કીટ શોધવાની છે આવું એક બંચ હશે એ તમે શોધી લો અહીંયા જો તમને બતાવેલું છે કલર્સ લખેલું કલર્સ એટલે રંગ કલર્સ એટલે રંગ તો ચાલો હવે આપણે આમાંથી હું તમને કહું ને આમાં હું તમને કલર બતાવું એ કલર તમારે મીણિયા કલર તમારી પાસે હશે તમને આગળ બોક્સ આપેલું છે એમાંથી તમારે કાઢવાનો છે અને રંગ પૂરવાનો છે અને મારી પાસે જે કલરની પેન હશે તેનાથી હું પૂરવાની છું પણ તમારે હું અત્યારે તમને જે બતાવું ને એ જ કલર પૂરવાનો છે અત્યારે વિડિયો જોતા જોતા સામા પૂરવાનો છે ચોપડીમાં શેમાં ચોપડીમાં આ ત્રિકોણ છે તેની અંદર બરોબર સમજાઈ ગયું તો ચાલો હવે તમારે શું કરવાનું છે તો ચાલો હવે આપણે રંગને ઓળખી લઈએ તો સૌથી પહેલા તમે કીટ ખોલી એની અંદર તમને લીલો કલર દેખાણો અહીંયા લખેલું છે ગ્રીન ગ્રીન એટલે લીલો બરોબર ચાલો આપણે એક કલર સમજી લઈએ બ્લેક બ્લેક એટલે કાળો બ્લેક એટલે કાળો પછી છે બ્લુ શું છે બ્લુ તો બ્લુ એટલે વાદળી બ્લુ એટલે વાદળી હવે એના પછીનો છે તો તમને દેખાય છે જાંબુડિયો કલર છે એટલે કે પર્પલ કલર કેવો પર્પલ હવે છે લાલ રેડ એટલે લાલ અને આની આગળ મેં તમને કીધું એમ ટમેટા જેવો લાલ છે ને એને ઇંગ્લિશમાં કયો કહેવાશે રેડ હવે આ બ્લુ એટલે વાદળી ચાલો હવે આપણે જોઈએ એના પછીનો કલર તો કયો આવે છે યલો યલો એટલે પીળો યલો એટલે પીળો હવે એના પછીનો છે બ્રાઉન કયો છે બ્રાઉન તો બ્રાઉન એટલે કથ્થઈ બ્રાઉન એટલે કથ્થઈ હવે પછી જોઈએ તો કે પિંક
કયો છે પિંક તો પિંક એટલે ગુલાબી પિંક એટલે ગુલાબી અને એના પછીનો છે ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી આ કયો કલર આવશે ઓરેન્જ કલર એટલે નારંગી કલર હવે પછી છે પર્પલ પાછો આવ્યો બીજો જાંબુરિયો કલર કેવો આવશે જાંબુરિયો કલર પર્પલ બરાબર અને એના પછીનું છે પ્લેન છે વ્હાઇટ કલર વ્હાઇટ એટલે સફેદ આ તમને બોર્ડ દેખાય છે ને વ્હાઇટ એટલે સફેદ ચાલો હવે આપણે રંગની કીટની ઓળખ મેળવી લીધી એ આપણે મમ્મીને આપી દેવાની એટલે આપણે કાર્ડ ફાટે નહીં તમારે જ્યારે અહીંયા વાલી મીટિંગમાં હો ત્યારે પણ કાર્ડ બતાવવાના છે કોઈ ફાટા નથી ને એમ બરાબર ને એટલે કીટને સાચવવાની છે ચાલો હવે હું તમને આ કીટમાંથી બતાવું ને એ કલર તમારે કાઢવાનો છે ચાલો હું જોઉં છું તમારે કયો કલર કાઢવાનો છે બરાબર ચાલો અત્યારે મારી પાસે આવી ભૂરા કલરની પેન છે એટલે બ્લુ કલર લઉં છું એટલે તમારી પાસે પણ આ જ કલર તમારે રંગની અંદર હશે તમારા જે તેમાં મીણિયા કલરનું પેકેટ છે ને એમાંથી તમારે આવો કલર શોધવાનો છે ચાલો આવો કલર મળી જાય એટલે તમારે આ ચોપડી છે આ ચોપડીની અંદર અહીંયા તમારે કલર પૂરવાનો છે તો હું બોર્ડ ઉપર તમને થોડો કલર પૂરી બતાવું છું અડધું બહુ પૂરીશ નહીં થોડો પૂરું છું પછી તમારે આખામાં પૂરી દેવાનું છે તો સૌથી પહેલા ખૂણા ઉપરથી સ્ટાર્ટ કરવાનું ધીમે ધીમે કલરને આમ પકડવાનો અને આ રીતના લાંબી લીટી કરવાની છે પછી પાછી પેન કલરને નીચેથી આમ થોડું થોડું નીચે ઉતરતું જવાનું અને ઘાટું કરતું જવાનું છે જો આ રીતના તમે કરતા જશો એટલે તમારો કલર મસ્તીનો પૂરાશે અહીંયા જો મેં બોર્ડરની બહાર જતા નથી એટલે બોર્ડર પાસે પહેલા આ રીતના તમારે સૌથી પહેલા બોર્ડરની બાજુમાં આ રીતના તમારે એક લીટી કરવાની છે આ રીતના તમે બોર્ડરની બાજુમાં કલરથી આ રીતના લીટી કરી દેશો એટલે તમારો એ શું આવી જાય એન્ડ આવી જાય એટલે કે આ લીટીની બહાર તમારે કલરને બહાર કાઢવાનો નથી જો આમ ધીમે 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 તમારે પહેલા આ રીતના બોર્ડર બનાવી દેવાની છે આમ બોર્ડર બની જાય એટલે તમારે આ રીતના કલરને પૂરવાનો છે આવી રીતના તમે લીટી કરતા જશો એટલે તમારો કલર પૂરાઈ જશે જો તમારો કલર આ લીટાની બહાર જશે તમે આમ પૂરતા પૂરતા આમ ગયા તો આ કલર તમારો વધારાનો બહાર ગણાય છે એટલે આ તમારું ખોટું પડે બરાબર ને એટલે આવું કરવાનું નથી તો તમારે ઇરેઝરથી એને સાફ કરી દેવાનું છે અને અહીંયા તમારે ઘાટો ઘાટો બધે જ કલર પૂરવાનો છે બધો એટલે આખા ત્રિકોણમાં રંગ પૂરી દેવાનો છે કેવા આખા ત્રિકોણની અંદર મેં તમને કીધો એ કલર પૂરી દેવાનો છે કયો વાદળી કલર ચાલો એટલે હું અહીંયા લખી દઉં છું વાદળી કલર અહીંયા વાદળી કલર પૂરવાનો છે હવે હું આટલો જ પૂરું છું કારણ કે મારી પાસે પેન છે અને તમારી પાસે કલર છે બરાબર એટલે હું આટલો પૂરું છું પણ તમારે વચ્ચે જ આવીને સફેદ રહી જાય તો આખું ઘાટું કરી દેવાનું છે સમજાઈ ગયું બાળકો ચાલો હવે આપણે આમાં વાદળી કલર થઈ ગયો હવે તો કે આ શું છે ચોરસ છે શું છે ચોરસ તો આની અંદર આપણે કેવો કલર પૂરવાનો છે ચાલો એ તમને હું બતાવું છું તો ચોરસની અંદર આપણે આ જુઓ તમને વાદળી કલર છે એની પાછળનો જ કલર છે મેં તમને સૌથી પહેલું કાર્ડ બતાવ્યું હતું ને વાદળી કલર એ આપણે શેમાં પૂર્યો ત્રિકોણમાં શેમાં ત્રિકોણમાં પણ એની પાછળનો કલર છે પેલા તમારે કલરને જ ઓળખી લેવાના છે આને લાલ કલર કહેવાય કયો છે લાલ તો આપણે આને ચોરસની અંદર પૂરવાનો છે ચાલો લાલ કલર બધાએ
काढ़ी लीधो तमारा बॉक्स माथी। हवे शुं करवानुं, जेम आमा आपणे बॉर्डर करी थी एम आ खूणाथी स्टार्ट करीने धीमे धीमे सौथी पहेला आपणे आनी बॉर्डर बनावानी छे। बॉर्डर एटले के किनारी। चलो जो मैम केम करे छे, धीमे धीमे करवानुं, सीधी लीटी नथी करी देवानी, एकदम धीमे धीमे। आ रीतना आपणे बॉर्डर मां पण वच्चे ક્યાંય વ્હાઇટ વ્હાઇટ દેખાય છે, અહીંયા દેખાય છે એમ ન દેખાય એમ એની માથે પાછો કલર કરતું જવાનું અને આખી બોર્ડર બનાવી દેવાની છે, બરાબર। હવે હું મેમ છોડેલું છે એટલે તમારે આખે આખું પૂરવાનું છે, બરાબર। વચ્ચે ક્યાંય તમારે ચોપડીના વ્હાઇટ કલર દેખાય નહીં એ રીતનું પેજ તમારે કલરથી પૂરી દેવાનું છે। બાળકો મજા આવે છે ને કલર કરવાની, એકદમ ધીમે અને કેવો પૂરવાનો, ઘાટો અને બોર્ડરની બહાર જાય નહીં એ રીતના આપણે પહેલા ઘાટો રંગ પૂરવાનો છે। ચાલો આમાં પણ તમારે આ જ રીતના તમે આમ ધીમે ધીમે આમ કરતા જશો, આવી રીતના આમ કલરને ફેરવતું જવાનું એટલે તમારો કલર ઘાટો ઘાટો થતો જશે। જો તમે આમ કરો અને વચ્ચે તમારે જો આ રીતના બની જાય, આમ વ્હાઇટ વ્હાઇટ દેખાય છે ને તમને નીચે, જો વચ્ચે દેખાય છે ને, તો એમાં એ ભાગ શું ગણાય, આપણો કલર બાકી છે એમ। તો આપણે ફરીથી પાછું ઉપર જવાનું અને એ ભાગની અંદર આપણે કલરને પૂરી દેવાનો છે, સમજાય છે ને બાળકો। ચાલો મેમે આટલો જ કલર કરેલો છે પણ તમારે આખામાં કલર કરી દેવાનો છે, ધીમે ધીમે નિરાતે બધામાં કલર કરી દેજો, બહારનો નીકળે એમ। તો આ કલર આપણે પૂર્યો છે તે કયો છે, લાલ। લાલને ઇંગ્લિશમાં શું બોલાશે, રેડ કલર। કયો છે, રેડ કલર। હવે આપણે શું કરવાનું છે, તો હવે જુઓ, હવે આપણે ચોપડીના આ બે પેજ આમાં તમને મેં શીખવાડી દીધું, આ અત્યારે તમે વિડીયો જોતા જોતા કલર કરી લેશો એટલે આ સામેનું પેજ છે એ તમારું હોમવર્કનું ગણાશે, બરાબર। આમાંય કલર કરવાનો છે અને આમાંય કલર કરવાનો છે। હવે આની પાછળ પેજ ફેરવો એટલે શું આવે, ફુગ્ગો। શું આવે છે, ફુગ્ગો। તો ફુગ્ગાનો કલર હું તમને અહીંયા કરાવી દઉં છું, બરાબર। અને આમાં તમારે અહીંયા શું કરવાનું છે, તો જુઓ અહીંયા તમને આમાં તમે તમને કીધું એમ જે કલર બતાવેલા છે એ જ પૂરવાના છે, અહીંયા તમારે મનપસંદ એટલે કે મમ્મી બતાવે એ જ કલર પૂરવાના છે। હવે પાછળ જુઓ તો પાછળ અહીંયા ફુગ્ગો છે, તેમાં નાનો ફુગ્ગો અહીંયા દોરેલો છે, તો એમાં જે કલર છે ને એ કલર આપણે અહીંયા નીચે પૂરવાનો છે, અને આ દડાની અંદર અહીંયા દડામાં જે કલર છાપેલા છે એ કલર આપણે નીચે આમાં પૂરવાના છે, એટલે અહીંયા જે કલર છે એ આ ફુગ્ગામાં, અહીંયા કલર છે એ દડામાં, આટલું તમારે કરવાનું છે। બે પેજ આગળના ને બે પેજ આ, અને રંગ પૂરવાની તો બહુ મજા આવશે, ભૂલશો ને। તો ચાલો અત્યારે ફુગ્ગામાં ઉપર કેવો છે, યલો કલર, બરોબર। તો યલો કલર અત્યારે યલો કલરની પેન મેમ પાસે નથી, બરોબર, યલો કલરની પેન મેમ પાસે નથી એટલે મેમ ખાલી કલરના નામ લખી દે છે। યલો કલર કોને કહેવાશે તો હું તમને બતાવી દઉં, ચાલો આપણે કાર્ડ છે એમાં જુઓ તો કોની પાછળ યલો કલર છે, કયા કાર્ડમાં યલો કલર છે, મેં તમને બતાવેલું જ હતું કે યલો કલર આપણે છે, ચાલો મને મળી ગયો। ચાલો આ કલર છે એને યલો કલર કહેવાય, એટલે કે પીળો। તો અહીંયા તમારે પીળો કલર પૂરવાનો છે, અહીંયા ને અહીંયા તમારે પીળો કલર પૂરવાનો છે। ચાલો મેમ પાસે નથી એટલે તમે મેમ નામ લખી દે છે, સૌથી પહેલા બોર્ડર બનાવજો, અહીંથી અહીંયા સુધીની બોર્ડર બનાવજો અને પછી જ કલર પૂરવાનો છે। અહીંયા તમારે કેવો કલર પૂરવાનો છે,
पीड़ो, तमारे नाम लखवाना नथी, तमारे आनी अंदर रंग पूरवानो छे। तो पीड़ो कलर पूराई जाए એટલે વચ્ચે ની જે પટ્ટી દેખાય છે આ બલૂન ની અંદર વચ્ચે જે પટ્ટી દેખાય છે એમાં આપણે રેડ કલર પૂરવાનો છે। તો મેમે કીધું એમ સૌથી પહેલા આપણે બોર્ડર આ રીતના બોર્ડર બનાવી દેવાની છે। આપણી બોર્ડર બની જાય પછી તમારે કલર સ્ટાર્ટ કરવાનો છે। જો સૌથી પહેલા તમારે આ રીતના ધીમે ધીમે પેલા બોર્ડર બનાવી દેવાની। આ બોર્ડર બની જાય પછી તમારે ધીમે ધીમે આમ કરતું જવાનું છે અને રંગ પૂરતો જવાનો છે। આખી પટ્ટીમાં તમારે કેવો રંગ પૂરવાનો છે? લાલ કલર। કેવો? લાલ। અહીંયા તમારે કેવો રંગ પૂરવાનો છે? લાલ। લાલ એટલે ઇંગ્લિશમાં શું કહેવાશે? રેડ। તમને સમજાઈ ગયું ને? તો અત્યારે તમારે શું કરવાનું છે, આ પેજ છે એ તમને બતાવેલું છે અહીંયા વાદળી કલર, પછી અહીંયા લાલ કલર, અહીંયા તમને મમ્મી બતાવે એ કલર, અને પાછળ અહીંયા જે છાપેલા છે આમાં ને દડામાં છાપેલા છે કલર આમાં પૂરવાના છે। બરોબર, આટલું વર્ક તમારે કરવાનું છે। કલર પૂરવાની મને ખ્યાલ જ છે, તમને બહુ જ મજા આવશે અને પાછા આવો ત્યારે મને ચોપડી ચેક કરાવવા માટે લાવવાની છે। લાવશો ને બધું પૂરું કરીને? તો તમે આ રીતનું હોમવર્ક અને ક્લાસ વર્ક કરો। બરોબર, આ ગ્રુપ ક્લાસ વર્ક નું પેજ છે અને આ પાછળની બાજુનું ક્લાસ વર્ક નું પેજ છે, એ તમે કરો અને હવે આપણે નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી તમે રંગ પૂરી લેજો। ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ।